ભાજપના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જીતુ વાઘાણીએ કરેલા વાણી વિલાસને લઈને આજે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો અને કલેક્ટરને આવેદન પત્ર આપી વાઘાણી સામે પગલા ભરવાની માંગ કરી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ અને ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીએ માતૃત્વ વિશે કરેલી અભદ્ર ટિપ્પણી અને વાણી વિલાસથી સ્ત્રી શક્તિનું અપમાન થયું છે. વાઘાણીએ માતાના દૂધની વાત કહીને સ્ત્રી શક્તિનું અપમાન કર્યું છે. ત્યારે સિસ્ટરની વાતો કરતી ભાજપના પ્રદેશ પ્રમુખ સામે આ મામલે પગલા ભરવામાં આવે તેવી માંગ સાથે મહિલા કોંગ્રેસે આજે ભુજમાં રેલી અને સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. આજરોજ કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા કચ્છ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ભાવનગરના ધારાસભ્ય એવા જીતુભાઈ વાઘાણી, જે એક જવાબદાર અને એક જ્યારે સામાન્ય વ્યક્તિના પણ સેવક બની ગયા છે, ત્યારે એમણે એવી એક ટિપ્પણી કરી છે કે ગાંધી પરિવાર નું બાળક જ્યારે સ્તનપાન કરતું હશે ત્યારે એની આજુબાજુ પણ કમાન્ડો રહેતા હશે. ત્યારે જીતુભાઈએ શું સ્તનપાન નથી કર્યું? એણે એની માતાનું દૂધ નથી પીધું અને માતૃશક્તિનું અને મહિલા શક્તિનું પણ એમણે અપમાન કર્યું છે. ત્યારે આજે મહિલા કોંગ્રેસ એક ખેદ વ્યક્ત કરે છે કે તમે સમાજ સેવક બની ગયા પછી પણ કોઈ સંબંધોને કઈ નજરે જુઓ છો? માત્ર કોઈને ઉતારી જ પાડવા એ રાજનીતિ નથી, પ્રજાના કામ કરીને આપણે આગળ વધી શકીએ છીએ. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવ્યા પછી એટલી સત્તાના નશામાં ચકચૂર થઈ ગઈ છે કે ગમે ત્યારે ગમે તે મહિલા વિશે ગમે તેવું નિવેદન કરે છે, જેથી કરીને આજે અમે મહિલા કોંગ્રેસ એક ખૂબ જ ખેદ સાથે એક દુઃખની લાગણી અનુભવે છે કે મહિલામાં વારંવાર થતા અપમાનથી મહિલાઓ ખૂબ જ આજે દુઃખી થઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ કચ્છ.